जगतनाथ जगन्नाथ जी नु मंदिर पण खुल्यू। अमदावादनी अंदर आवेल जगन्नाथ मंदिर दर्शनार्थियों माटे खुल्यू। सोशल डिस्टेंसिंग जलवाय ते माटे सर्कल कराया। दर्शनार्थियों ने मंदिर में प्रवेश माटे खास सूचना आपवामां आवी छे। मंदिर में प्रवेश माटे लगावामां आवी सेनेटाइजेशन टनल। आ टनल माथी पसार थवानुं रहेशे। दर्शनार्थियों मास्क पहेरवुं फरजियात। मंदिर में प्रवेशता पहेला टेम्परेचर चेक करवामां आवशे। मंदिर में हाथ पग धोवानी पण व्यवस्था करवामां आवी छे। सेनेटाइज टनल माथी पसार थया बाद प्रवेश आपवामां आवशे। दर्शन अने आरती समय सामाजिक अंतर फरजियात रहेशे। तो मंदिर में प्रसाद आपवानी प्रथा बंद करी देवामां आवी हती। मूर्ति अने पुस्तकोनो स्पर्श पण प्रतिबंध करी देवायो छे। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુનું એલાન કર્યું હતું, એટલે કે 21 માર્ચથી જ અમદાવાદનું આ ભગવાન જગન્નાથનું મંદિર છે તે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું। અનલોક થયા બાદ પ્રથમવાર આજે મંદિરની દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે કેટલાક દર્શનાર્થીઓ દર્શનાર્થી આવ્યા છે। મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શું વ્યવસ્થા છે અને દર્શનાર્થીઓને શું અપીલ છે તે અંગે વાત કરવા માટે આપણે છે જોડાયા છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, તેમની સાથે વાત કરીશું। મહારાજ, લાંબા સમય બાદ દર્શનાર્થીઓ માટે મંદિર ખોલ્યું, શું ખાસ વ્યવસ્થા? જેવી રીતે આજે ઘણા સમય પછી ભગવાનના દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે, જેવી રીતે સરકારશ્રીના ગાઈડલાઈન દ્વારા મંદિરે વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી રીતે કે સેનેટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે, સેનેટાઈઝર થઈ વારાફરતી એક સસ્ટન્સ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવાનું છે, માસ્ક પહેરીને આવવાનું છે, સેનેટાઈઝરથી હાથ પણ ધોવાના છે, અને એવી રીતે સરકારશ્રીના ગાઈડન્સ દ્વારા જે આપવામાં આવી હતી એ તમામે તમામ મંદિર દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એક સૌથી મહત્ત્વનો સવાલ એ થાય કે જ્યારે રથયાત્રા નજીક છે, લગભગ એક અઠવાડિયું રથયાત્રા બાકી છે, ભગવાનની ગેરહાજરીમાં ભગવાનના દર્શન આજે ખુલ્લા મૂકવામાં આવ્યા, એ તો પ્રતિવર્ષની જેવી રીતે કે નિયમ અનુસાર ભગવાને એમ ખાલી ભાવના થતી હોય છે કે મોસાળ ગયા છે, પણ ભગવાન પોતાના નિજ મંદિરના નિજ આસનના નિજ ગર્ભગૃહમાં હોતા હોય છે અને નિજ આસન ઉપર એમના ચિત્રજી પધરાવવામાં આવતું હોય છે, અને આજના આવી મહામારીમાંથી જ્યારે સવાર પ્રથમવાર આટલા સમય બાદ દર્શન ખુલી રહ્યા છે ત્યારે થોડું સ્વાભાવિક છે કે ભક્તોને થોડું કેમ લાગે કે એ છે, પણ જે રીતની પરંપરા છે એ પરંપરા પ્રમાણે આજના દર્શન ભગવાનના થઈ રહ્યા છે। દર્શનાર્થીઓને ખાસ શું અપીલ કરશો? કારણ કે મોટાભાગના દર્શનાર્થીઓ લાંબા સમય બાદ આજે દર્શન કરવા માટે ઘણા લોકો આવતા છે પણ દરવાજાથી દર્શન કરીને જતા રહેતા છે, શું અપીલ છે દર્શનાર્થીઓને? બસ દર્શનાર્થીઓને એક અપીલ એ જ કરવામાં આવે કે સૌ આપનું સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને આ મહામારીને ધ્યાનમાં રાખી, અને ભગવાનને બી સૌ પ્રાર્થના કરે કે આપણે આ બધા મહામારીમાંથી સૌ મુક્ત થઈએ। રથયાત્રા માટે દર્શનાર્થીઓને ભક્તોનું શું અપીલ છે? બસ દર્શનાર્થીઓને એ જ રથયાત્રાના ઉપલક્ષમાં કે આ મહામારીને ધ્યાનમાં રાખી અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને મહામારીને ધ્યાનમાં રાખી અને એવી રીતે ભગવાનના દર્શનને એ કરે કે જેથી કરીને જ્યાં આમાંથી આપણે સૌ મુક્ત રહીએ। આભાર। તો આ હતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્પષ્ટ કહેવું છે કે દર્શનાર્થીઓને એક જ અપીલ છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે અને કોઈપણ પ્રકારની ભીડ ના કરે જેથી કોરોનાનું વધતું સંક્રમણ અટકે। તમે જોઈ શકો છો કે કેટલાક દર્શનાર્થીઓ આવ્યા છે તે પણ પોતાના મોઢા પર માસ્ક અથવા તો રૂમાલ બાંધેલો છે અને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તેઓ ભગવાનના દર્શન કરી રહ્યા છે। કહી શકાય કે લાંબા સમય બાદ ભગવાન જગન્નાથના મંદિરને આજે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ જે ડર કોરોનાનો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે તેની અસર મંદિરમાં પણ જોવા મળીને માત્ર ઘણા ગાંઠા દર્શનાર્થીઓ હાલ મંદિરમાં જોવા મળ્યા। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। 3 મહિનાથી મંદિર બંધ હતું, આજે ભગવાનના દ્વાર ખુલ્યા છે, બહુ આનંદ થાય છે। ભગવાન જગન્નાથજી ભગવાન અત્યારે મામાના ઘેર ગયેલા છે, અમાવાસના દિવસે આવશે એટલે આજે મંદિર ખુલેલ છે તો ખૂબ આનંદ થાય છે। હું લગભગ 70 દિવસથી રોજ ભગવાનના દ્વારે બહારથી મંદિર પગે લાગીને નીકળી જાઉં છું, આજે મને ભગવાનના દર્શનનો અવસર મળ્યો છે એટલે હું મારી જાતને બહુ ધન્ય સમજું છું અને ભગવાનના દર્શન કરી મને આજ
एकदम शांति अनुभूति दई भगवान आखा शहर आखा देश ने शांति आप आना महामारी में मुक्ति आप। અમે દર રવિવારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આજે 3 મહિના પછી મંદિર ખુલવાના સમાચાર મળ્યા એટલે અમે આજે દર્શન કરવામાં ભગવાન જગન્નાથના આવ્યા છીએ। અને લોકડાઉન દરમિયાન કર્યા હતા પણ હવે જ્યારથી આજથી ખુલ્યું છે એટલે અમને આનંદ થયો ખૂબ, એટલે અમે પહેલા સવારમાં આજે દર્શન કર્યા, ચા પાણી પીધા વગર અમે પહેલાં અહીંયા દર્શન કરવા આવ્યા કે અમારા ભગવાન જગન્નાથનું મંદિર ખુલી ગયું છે એટલે એના હિસાબે, અને આજે મારો બર્થડે બી છે અને એક ભાઈ વધારે ખુશી છે આજે કે આજના દિવસથી અમારું ચાલુ થયું। કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન મૂકવામાં આવ્યું, જેના કારણે દેશના તમામે તમામ મંદિરો બંધ હતા, જેમાં એક મંદિર અમદાવાદના જગન્નાથ મંદિરનો પણ સમાવેશ થાય છે। લગભગ 87 દિવસ બાદ આજે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના માટે સ્પષ્ટ સૂચનામાં આવ્યું છે કોઈ પણ દર્શનાર્થીનું જો ટેમ્પરેચર વધારશે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં। દર્શનાર્થીઓ માટે સ્પષ્ટ સૂચના રાખવામાં આવી છે કે 2 દર્શનાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર, બૂટ ચંપલ પોતાની ગાડીમાં જ રાખવાના, મંદિરમાં હાથ પગના ધોવાની વ્યવસ્થા કરવામાં આવી, જો માસ્ક નહીં પહેર્યો હોય તો દર્શનાર્થીને મંદિરમાં પ્રવેશ નહીં મળે, પ્રવેશતા પહેલાં થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચકાસવામાં આવશે, આ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચકાસાશે, જે ટેમ્પરેચર ચકાસ્યા બાદ જ એને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે। એક સેનિટાઇઝ ટનલ ગોઠવવામાં આવ્યું છે, કોઈ પણ વ્યક્તિ હોય તે સેનિટાઇઝર ટનલમાંથી પસાર થશે ત્યારબાદ એને પ્રવેશ આપવામાં આવશે। ઉપરાંત મંદિરમાં પ્રસાદની પ્રથા બંધ રાખવામાં આવી છે, એટલા માટે પ્રસાદની પ્રથા બંધ રખાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે તો તેનાથી કોરોનાનું સંક્રમણ વધતું હોય છે, એટલે પ્રસાદની જે પ્રથા છે તે બંધ કરાય છે। આરતી હોય અથવા તો દર્શન હોય તેમાં સામાજિક અંતર ચોક્કસ રાખવાનું રહે છે। બીજી મહત્ત્વની સૂચના એ પણ આપવામાં આવી છે કે કોઈ પણ દર્શનાર્થી હોય તેને સ્વયં શિસ્ત આચારસંહિતાનું પાલન કરવાનું રહે છે, ધારો કે કોઈ શ્વાસોશ્વાસની ક્રિયા હોય, ઉધરસ અથવા ખાંસી આવે તો દુપટ્ટો અથવા ગમછાથી તેને નાક અને મોં ઢાંકવું, આરોગ્યનું પોતે નિરીક્ષણ કરવું, જો કોઈ વ્યક્તિ પોતે સ્વસ્થ ના હોય તો તેમને મંદિરમાં આવવાનું ટાળવું એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। થૂકવા પર સ્પષ્ટ પાબંદી મૂકવામાં આવી છે, કોઈ પણ વ્યક્તિ જો જાહેરમાં થૂકતો હતો તેના કારણે પણ કોરોનાનું સંક્રમણ ફેલાવાની પ્રક્રિયા શક્યતા રહી છે, તે થૂકવાની પણ પાબંદી મૂકવામાં આવી છે। બીજી મહત્ત્વની વાત કે તમે જોઈ શકો છો કે મંદિરના જે પ્રવેશ દ્વાર છે તેની બંને બાજુ સેનિટાઇઝર રાખવામાં આવ્યું છે, એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશ કરશે તો આ સેનિટાઇઝરથી હાથ ધોયા બાદ તે મંદિરમાં પ્રવેશ કરશે। મંદિરમાં કોઈ પણ પ્રકારની મૂર્તિને અડકવાનું નથી, કોઈ પણ પ્રકારના ધાર્મિક પુસ્તકોને અડકવાનું નથી, માત્ર દર્શન કરવાના છે। એટલે કહી શકાય કે કોરોનાના સંક્રમણને કારણે 87 દિવસ જેટલું બંધ રહેલું મંદિર આજે ફરીવાર દર્શનાર્થીઓ માટે ઓપન થયું છે, જેમાં ચોક્કસ ગાઈડલાઇન્સનું પાલન કરીને દર્શનાર્થીઓ ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે। મહત્ત્વની વાત એ પણ છે કે ભગવાન જ્યારે મોસાણી મામાના ઘરે ગયા છે ત્યારે તેમની ગેરહાજરીમાં જગન્નાથ મંદિર આજે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું। કેમેરા પર્સન એસ વિશર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।